Very good. Khub saraj. Oh,
Bye.
같이 미스랑
એ પછી એશિયા અને આફ્રિકા જેવા બે મોટા ખંડોની અંદર ઘણા એવા નાના નાના દેશો હતા કે એ પણ વિદેશી પ્રજાઓ જે છે એની ઉપર એ રાજ કરતી હતી. આપણા દેશની મદદ લઈ અને બીજા અનેક નાના દેશો એ સ્વતંત્ર થયા, પણ ક્યારે? તો કે આપણા દેશને આઝાદ થયા પછી આપણા દેશે મદદ કરી અને ત્યાર પછી એ આઝાદ થયા છે. તેમ છતાંય એ આજના દિવસ નિમિત્તે જો જોઈએ તો એ આપણા કરતા પણ પાછળ આઝાદ થયેલા દેશો આજે આ વિશ્વના દુનિયાના તમામ વિકસિત જે દેશો છે એની હરોળમાં જઈને ઊભા છે. ત્યારે આપણે આપણી મદદ લઈને જે આગળ નીકળી ગયેલા છે અને આપણે જેને મદદ કરી છે તેમ છતાંય આપણે પાછળ છીએ, તો મિત્રો એના માટેની કેટલીક સમસ્યા હજી પણ આપણા દેશમાં સંકળાયેલી છે. કેવી સમસ્યા? તો કે એક તો સૌથી પહેલી ભારતની જો કોઈ વિકાસની ગાથામાં નડતરૂપ બાધા હોય તો એ છે ગરીબી. બીજું તો કે દેશની અંદર રહેલી ભૂખમરાની પરિસ્થિતિ. ત્યાર પછી તો કે બેકારી. આવી અનેક સમસ્યાઓને લીધેથી ભારત છે એ આગળ જઈ શક્યો નથી. પરંતુ આ દેશને જો આપણે આગળ લઈ જવો હશે, આ દેશનો વિકાસ કરવો હોય, આ દેશની સમસ્યાને જ્યારે આપણી સમસ્યા સમજી અને એનો ઉકેલ લાવીએ તો મિત્રો આ દેશને આપણે દુનિયાના વિકસિત દેશોની સમકક્ષ લાવી શકીએ છીએ. અને એ ક્યારે કરવું પડે, એ ક્યાંથી શરૂઆત કરવી પડે, તો મિત્રો આ દેશની સમસ્યા એટલે આપણી સમસ્યા સમજી અને આપણા જ ગામથી શરૂઆત કરવી પડે. આપણા જ ગામમાં જે કોઈ સમસ્યા છે, સૌથી મોટી સમસ્યા અત્યારની જો કોઈ હોય તો એ છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર દેશમાંથી જ્યારે નાબૂદ થઈ જાય, ભ્રષ્ટાચાર દેશમાંથી ક્યાંય પણ ક્ષણમાં જોવા ન મળે તો દેશનું અર્થતંત્ર એ અમેરિકા માસત્તા દેશની સમકક્ષ લાવી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય. પણ એ ક્યારે કરી શકીએ? તો કે એને આપણે આપણા ગામથી જ શરૂઆત કરવી પડે. જ્યારે આપણે ગામના દરેક પ્રજાની અંદર આવા સુંદર મજાના સમસ્યાને ઉકેલ લાવવા માટેના બીજનું રોપણ કરીએ, ધીમે ધીમે ગામમાંથી એ ગામનો વિકાસ થાય, આમ એક પછી એક બીજા ગામનો વિકાસ થાય, બીજા ગામ દરેક ગામડાઓ મળીને બધા ગામનો વિકાસ થાય, ત્યારે એક સુરાજ્ય બને. અને આ દરેક સુરાજ્ય જ્યારે પોતપોતાના વિકાસમાં આગળ વધે ત્યારે એ દરેક રાજ્યના સહયોગથી એક દેશ છે એ સમૃદ્ધ બને છે. અને આ સમૃદ્ધિ છે એ એવી લાવી શકીએ કે આપણે માસત્તા દેશની સમકક્ષ મૂકી શકીએ. વધારે સમય નહીં લેતા મારી વાણીનો અહીં વિરામ આપું છું. અસ્તુ, જય હિન્દ. સ્વાગત ગીત લઈને આવે છે ધોરણ 3 ની બે વિદ્યાર્થીની. ભક્તિ ની શક્તિ છે કરો મુક્તિ રે કલ્યાણ કી, કાન માં તો એ રિંગ શોભે સફેદ કલર ની સાડી, ઝંડો શોભે હાથ માં જય ભારત માતા કી, જય ભારત માતા કી. આવી વાળા નમન કરો ભક્તિ પૂરા ભાવ થી, ભક્તિ ની શક્તિ છે કરો મુક્તિ રે કલ્યાણ કી, ડોક માં તો હાર શોભે સફેદ કલર ની સાડી, ઝંડો શોભે હાથ માં જય ભારત માતા કી, જય ભારત માતા કી. આવો બાળા નમન કરો ભક્તિ પૂરા ભાવ થી, ભક્તિ ની શક્તિ છે કરો મુક્તિ રે કલ્યાણ કી, પગ માં તો ઝાંઝર શોભે સફેદ કલર ની સાડી, ઝંડો શોભે હાથ માં જય ભારત માતા કી, જય ભારત માતા કી. આવો બાળા નમન કરો ભક્તિ પૂરા ભાવ થી, ભક્તિ ની શક્તિ છે કરો મુક્તિ રે કલ્યાણ કી,
હાથમાં તો બંગડી શોભે સફેદ કલરની સાડી, ઝંડો શોભે હાથમાં જય ભારત માતા કી, જય ભારત માતા કી. ખૂબ સરસ. આપણા કાર્યક્રમને આગળ વધારતા, દુનિયામાં એક જ એવો દેશ છે જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે, એ છે આપણો ભારત દેશ. આપણા ભારત દેશની વિવિધતામાં એકતાને પ્રગટ કરતું સોંગ લઈને આવે છે ધોરણ 5 થી 8 ની બહેનો, જેના શબ્દો છે દેશ રંગીલા. Thank you.